સ્માર્ટ વીજ મીટરની સળગતી સમસ્યા સામે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ પુના વિસ્તારમાંથી વિરોધ સાથે જે જન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે તેમાં સોસાયટીએ બેઠક કરવાની શરૂઆત કરવામાં આવેલી છે, જે અંતર્ગત આજરોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય સુરેશભાઈ સુહાગિયા અને પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા દ્વારા શાંતિ નિકેતન સોસાયટીની વાડી ખાતે શાંતિ નિકેતન સોસાયટી, સરગમ સોસાયટી, દાંગીગેવ સોસાયટી, વી 1-2 દિવ્ય શક્તિ સોસાયટી, અયોધ્યા નગર સોસાયટી, રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટ, સાની લીલા એપાર્ટમેન્ટ તેમજ પુના બોમ્બે માર્કેટ રોડ ઉપર શિવશક્તિ માર્કેટમાં રણુજાધામ સોસાયટી, લક્ષ્મી પાર્ક સોસાયટી, સરદાર કોમ્પ્લેક્ષ, કેવધામ એપાર્ટમેન્ટ, રાધાસ્વામી સોસાયટી, શિવશક્તિ સોસાયટી સહિત આજુબાજુની સોસાયટીઓના લોકોને જાગૃત કરવા માટે અને સ્માર્ટ મીટરમાં જે લોકોને તકલીફો પડી રહી છે તેનું માર્ગદર્શન આપવા માટે મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં ઉપરોક્ત સોસાયટીઓના રહીશો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સ્માર્ટ વીજ મીટરની વિવિધ સમસ્યાઓ અને ગ્રાહકોને પડતી મુશ્કેલી વિશે ચર્ચા કરવામાં આવી, જેમાં તમામ આગેવાનો દ્વારા સર્વાનુમતે દરેક સોસાયટીના દરેક ઘરેથી વ્યક્તિગત વાંધા અરજી કરી વિરોધ નોંધાવવાનું અને દરેક સોસાયટીમાં લોકોને જાગૃત કરવા મીટિંગો અને બેઠકો કરવાનું નક્કી કરવામાં આવ્યું. વાંધા અરજી આગામી સોમવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મેનેજર મીટરનો વિરોધ કરવા માટે જન આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. એ અંતર્ગત આજરોજ પુણા ગામ ખાતે આવેલ શાંતિ નિકેતન સોસાયટીમાં આજુબાજુની પુણા વિસ્તારની સોસાયટીઓની પ્રમુખો, આગેવાનો અને રહીશોની એક મીટિંગનું આયોજન કરવામાં આવેલ હતું અને એ મીટિંગની અંદર આગામી સોમવારે જે વાંધા અરજીઓ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના MD સુપ્રત કરવાની છે તે અંતર્ગત લોકોને માહિતગાર કરવામાં આવેલા હતા અને વધુમાં વધુ ઘરે ઘરેથી આ વાંધા અરજીઓ થકી સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. તેમાં પણ લોકો વધુમાં વધુ સાથ સહકાર આપે અને વધુમાં વધુ લોકો સુધી કઈ રીતે આ જન આંદોલનને પહોંચાડી શકાય તેની વિગતવાર ચર્ચા કરવામાં આવેલ હતી.